હલો ફ્રેન્ડ્સ હું સ્વાતિ પટેલ રાઇસ ફોર્ટ્સ એન્ડ રેસીપીમાં તમારા સૌનું વેલકમ કરું છું આજે હું તમારી માટે રીંગણ કે રવૈયા ભરેલા લઈને આવી છું તો ચાલો આપણે એના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈએ રીંગણ ચણાનો લોટ મફળીના દાણા એટલે કે મફળીનો ભૂક્કો આમચૂર પાવડર મીઠું સ્વાદ પ્રમાણે વાટેલું લસણ ધાણા આ છે હળદર મરચું ધાણાજીરું અને ગરમ મસાલો સૌ પ્રથમ આપણે એક પેન લઈશું એમાં લસણને સાંતળવા મૂકીશું લસણ બરાબર સાંતળાઈ જાય એટલે કે એનો કલર ચેન્જ થઈ જાય ત્યારબાદ એમાં આપણે જે પેલો મસાલો લીધો છે હળદર મરચું ધાણાજીરું અને ગરમ મસાલો એડ કરી દઈશું એને બરાબર શેકાવા દેજો શેકાઈ જાય એટલે એમાં ચણાનો લોટ આપણે એડ કરવાનો છે આ મસાલો તમે ભીંડા પણ ભરી શકો છો બટાકા પણ ભરી શકો છો જે પણ ભરેલું શાક બનાવવું એ તમે બનાવી શકો છો આવી રીતે આપણો મસાલો રેડી થઈ રહ્યો છે હવે આમાં હું મફરીના જે છે એને ક્રશ કરી દી એ નાખીશ તલ ક્રશ કરેલા નાખવા હોય તો નાખવાના મસાલો એકદમ રેડી થઈ રહ્યો છે હવે આપણું મીઠું અને ખાંડ બાકી છે એ હવે આપણે એમાં એડ કરીશું હવે જુઓ ફ્રેન્ડ્સ તમે આ રેસીપી જરૂર એકવાર ટ્રાય કરજો અને આ મસાલો તમે બનાવી રાખો તો ગમે ત્યારે પણ તમે એનું ભરીને શાક બનાવી શકો છો આવી રીતે મસાલો છૂટો પડવો જોઈએ હવે આમાં હું મીઠું સ્વાદ પ્રમાણે નાખું છું આમચૂર પાવડર ફ્રેન્ડ્સ આ બનાવવામાં બહુ જ ઇઝી રેસીપી છે અને તમે જ્યારે પણ ઇન્સ્ટન્ટમાં કંઈ પણ શાક બનાવવું હોય ને ના સૂચવું હોય તો તમે આ મસાલો રેડી હોય ચટકાવાળું શાક બનાવી શકો છો એમાં ધાણા એડ કર્યા છે ત્યારબાદ દરેલી ખાંડ હવે આમાં આપણે બધા જ મસાલા નાખી દીધા છે એટલે હવે આને બરાબર મિક્સ કરી દેવાનું છે આપણો મસાલો આ રેડી થઈ ગયો છે તમે ફ્રીઝમાં અને સ્ટોર કરી શકો છો ચાલો તો હવે આપણે રીંગણ ભરીએ આવી રીતે રીંગણ અને બટાકાને ભરી દેવા આવી રીતે તમે ડુંગળી પણ ભરી શકો છો તમે મરચાં પણ ભરી શકો છો ભીંડા જે પણ ભરેલું શાક તમે બનાવવું હોય તે આ મસાલાથી તમે બનાવી શકો છો હવે આ જે બટાકા લીધા છે એમાં મેં મસાલો ભરીને એને થોડીક વાર માઇક્રોવેવમાં મૂક્યા છે ત્યારબાદ રવૈયા અને બટાકાને હું કૂકરમાં વિસલ બોલાવવા મૂકીશ એની માટે કૂકરમાં મેં તેલ લીધું છે તેલ બરાબર ગરમ થાય એટલે એમાં આપણા જે ભરેલા રીંગણ અને બટાકા છે તે મૂકી દેવા ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી ગમતી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બેલાઇકોન દબાવજો કે અમે તમને સારીથી સારી રેસીપી આપી શકીએ આવી રીતે કૂકરમાં શાક મૂકી દેવાનું રીંગણ અને બટાકા મૂકવાના છે ત્યારબાદ થોડું સુ પાણી એડ કરજો હવે અને આપણે વિસલ બોલાવાની છે પણ એટલું ધ્યાન રાખજો કે ખાલી એક જ વિસલ બોલાવો નહીં તો શાક ઢીલું પોચું થઈ જશે ત્યારબાદ કૂકરને બે મિનિટ રાખીને ખોલી દેવું પછી એક કઢૈયામાં મેં થોડો મસાલો રાખ્યો છે એમાં જે આપણે પહેલાં કૂકરમાં બાફ્યા હતા રીંગણ અને બટાકા એ એડ કરવા અને એકદમ ધીરા ગેસે એને ચડવા માટે મૂકી દેવા જો આપણું બટાકા રીંગણનું શાક રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ આ બહુ સ્વાદિષ્ટ લાગે છે બહુ પૌષ્ટિક છે અને જેને રીંગણ ના ભાવતા હોય તમે આવી રીતે એકવાર મસાલો નાખીને ટ્રાય કરજો તમને ચોક્કસ મજા આવશે